नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 इंग्लिश, धोरण 9 इंग्लिशनी अंदर आपणे यूनिट 4 જોતા હતા વિદ્યાર્થી મિત્રો. યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ. આગળના 6 પાઠની અંદર આપણે લેસન રીડિંગ અને પ્રિતાક્ષ જોયો. આપણે આજે જે 6 પાઠમાં જે અધૂરો લેસન હતો તે આગળ જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુક ખોલો. ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 37 पिक्चर जे आपेलू छे तमने एनी नीचे सेकंड पेरेग्राफ में आपणे आव्या हता. तो विद्यार्थी मित्रों, आपणे सेकंड पेरेग्राफ जोईशुं. आगळना लेसन में अने आ लेसन में हूँ लेसन रीडिंग नी साथे साथे अनुवाद करूँ छूँ. ज्यां तमने समझ न पड़े त्यां ए वर्ड्स नी नीचे अंडरलाइन दोरजो अने स्कूल में ज्यारे पण आवो त्यारे मने पूछी शको छो. तो आजे आपणे पेज नंबर 37 उपर પિક્ચરની નીચે સેકન્ડ પેરેગ્રાફથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. તો આપણો સેકન્ડ પેરેગ્રાફની ફર્સ્ટ લાઇન છે, ધ ફાઇટ બિગેન. ફાઇટ બિગેન, ફાઇટ એટલે શું? લડાઈ. બરાબર. તો કોના વચ્ચે લડાઈથી શરૂ થઈ? બિગન એટલે શરૂ થયું. તો કોના વચ્ચે શરૂ થઈ હતી? ચાંદની અને વરુ, જે વુલ્ફ છે. બરાબર. ગોટ એટલે બકરી, જે ચાંદની છે તે, અને વુલ્ફ એટલે વરુ. બરાબર. જે આપણે ડેવિલ, જે રાક્ષસ કહેતા હતા, એ વરુ જોડે આ લડાઈ શરૂ થઈ ગઈ હતી. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. અને ક્યાં સુધી ચાલી? તો કે આખી રાત તે ચાલી હતી. ધ મૂન બિગન ટુ ગ્રો પેલ એન્ડ સડનલી હાઈડ બિહાઇન્ડ ધ ક્લાઉડ. શું કહે છે? ધ મૂન બિગન ગ્લો પેલ, એટલે કે ચંદ્ર પણ હવે ઝાંખો પડવા લાગ્યો હતો. બિગન ટુ ગ્લો પેલ, પેલ એટલે ઝાંખો પડવો, એમ કે ચંદ્ર પણ હવે ઝાંખો પડવા લાગ્યો હતો. એન્ડ સડનલી હાઈન્ડ બિહાઇન્ડ ધ ક્લાઉડ, અને શું થયું કહે છે અહીંયા આગળ? અચાનક જ, સડનલી એટલે અચાનક જ, હાઈડ એટલે સંતાઈ જવું, બિહાઇન્ડ એટલે પાછળ, ધ ક્લાઉડ્સ એટલે વાદળોની પાછળ શું થયું? ચંદ્ર ઝાંખો પડવા લાગ્યો અને અચાનક વાદળ પાછળ સંતાઈ ગયો. ધ સ્ટાર ઓલ્સો બિગન ટુ ડિસઅપિયર વન બાય વન. સ્ટાર એટલે તારા, બિગન એટલે શરૂ, અપિયર એટલે ડિસઅપિયર એટલે અદૃશ્ય. તારાઓ પણ એક પછી એક, વન બાય વન એટલે એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. અ ફેન્ટ ફેન્ટ લાઇટ અપિયર ઇન ધ ઇસ્ટ. અને શું કહે છે? અ ફેન્ટ લાઇટ એટલે પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ, ફેન્ટ લાઇટ એટલે ઝાંખો પ્રકાશ, અપિયર એટલે દેખાવો. બરાબર. પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. ધ ફર્સ્ટ રે ઓફ ધ સન, ધ ફર્સ્ટ રે ઓફ ધ સન સો ચાંદની લાઈંગ ઓન ધ ગ્રાઉન્ડ. શું દેખાવા, એમાં શું દેખાવા લાગ્યું? કે સૂર્યના પહેલાં કિરણની અંદર દેખાયું. શું દેખાયું? કે ચાંદની લાઈંગ ઓન ધ ગ્રાઉન્ડ. લાઈંગ એટલે સૂઈ જવું. ચાંદની સૂતી હતી ક્યાં આગળ? ગ્રાઉન્ડની ઉપર. ગ્રાઉન્ડ એટલે મેદાનમાં. બરાબર. કે સૂર્યના પહેલાં કિરણની અંદર ચાંદીને જમીન ઉપર પડેલી જોઈ, અથવા જમીન ઉપર સૂતી દેખાઈ રહી હતી. સી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ. અને શું કહે છે? સી વોઝ કમ્પ્લીટલી એટલે પૂરેપૂરી, સોકડ, સોકડ એટલે કે એવું લોહીથી લથબથ થવું, તે પૂરેપૂરી લોહીથી, સોકડ ઇન બ્લડ એટલે કે લોહીથી લથબથ થયેલી હતી. ધ વુલ્ફ ટ્રાઈડ એન્ડ સોરી ધ વુલ્ફ ટ્રાયર્ડ એન્ડ સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડ્રોવર હર. શું કહે છે? ધ વુલ્ફ, વુલ્ફ એટલે વરુ, કેવો થઈ ગયો હતો? ટાયર્ડ એટલે થાકી ગયો હતો. એન્ડ અને સ્લીપી એને ઊંઘ પણ આવતી હતી, ઊંઘથી પણ તે ઘેરાયેલો હતો. પણ જો શું કહે છે? વોઝ ગેટિંગ રેડી, પણ શું એટલો ઘેરાયેલો હતો અને તે કોને ખાવા તૈયાર હતો? તેણીને, હર એટલે તેણી, ચાંદીને ખાવા માટે તૈયાર હતો. ડ્રોવર એટલે ખાવા માટે તૈયાર હોવું. બરાબર. પેલો વરુ થાકેલો હતો, ઊંઘમાં ઘેરાયેલો હતો અને ચાંદીને ખાવા માટે તૈયાર હતો. અ ફ્લોક ઓફ ધ બર્ડ સિટિંગ ઓન ધ ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. શું કહે છે? કે એક વૃક્ષ ઉપર જે પક્ષીઓનું ટોળું બેઠેલું હતું. બરાબર. સિટિંગ ઓન ધ ટ્રી એટલે કે ઝાડ ઉપર, વૃક્ષ ઉપર જે બેઠેલું હતું પક્ષીઓનું ટોળું, શું કરી રહ્યું હતું? વોઝ ડિબેટિંગ એટલે ચર્ચા કરી રહ્યા હતા. કઈ ચર્ચા કરી રહ્યા હતા? ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. ફાઇટ એટલે યુદ્ધ. બરાબર. એટલે કે જે આ યુદ્ધ થયું હતું, કોની વચ્ચે? વરુ અને બકરી વચ્ચે જે યુદ્ધ થયું હતું, ચાંદી અને પેલા વરુ વચ્ચે, એ યુદ્ધના પરિણામ વિશેની ચર્ચા
जड़ ऊपर बैठेला पक्षीओ करी रहा हता। सो हु इज द विनर आस्क्स अ स्मॉल वन, एमानो नानो कहे छे तो कोण विनर बन्यो, विनर एटले विजेता, कोण विजेता बन्यो, द वुल्फ ऑफ कोर्स मोस्ट ऑफ द अदर डिक्लेर टुगेधर, त्यारे बीजा बधा ज पक्षीओ साथे बोले छे, शू बोले छे, द वुल्फ ऑफ कोर्स के कोण जीत्यो, वरु जीती गयो, एवं मोटा भागना पक्षीओ साथे मळीने बोले छे। ત્યારે કહે છે જો નો સેડ અ વાઇસ ઓલ્ડ બર્ડ, એટલામાં એક છે ઘોડો પક્ષી છે, વાઇસ એટલે હોશિયાર છે, ચતુર છે, બરાબર બુદ્ધિશાળી છે, તેવો એક ઘોડો પક્ષી બોલે છે, શું બોલે છે, નો ના ચાંદની ઇઝ ધ વિનર, કોણ વિનર છે, ચાંદની એ વિજેતા છે, આઈ હેવ નેવર સીન અ સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર, મેં આના જેટલી બહાદુર અત્યાર સુધી કોઈ ફ્રીડમ ફાઇટર જોઈ નથી, ફ્રીડમ ફાઇટર એટલે કે આઝાદીના લડવાયા સ્વતંત્ર સેનાની, બરાબર, એટલે કે મેં આટલા બહાદુર કોઈ સ્વતંત્ર સેનાની જોયા નથી, બરાબર, એવું અહીંયા આગળ કહે છે। અને અહીંયા આગળ ચાંદીનો પણ અંત આવે છે, પણ પોતે લડાઈ કરતાં કરતાં મૃત્યુ પામેલી છે, એટલે એને બહાદુર સેના સ્વતંત્ર સેનાની સાથે સરખાવવામાં આવેલી છે। તો અહીંયા આગળ આપણો આ પાઠ પૂરો થાય છે, અને આની વિડીયોની સાથે સાથે હું આની પીડીએફ ફાઇલ તમારા વોટ્સએપમાં મૂકવાની છું, એ પીડીએફ ફાઇલના બધા જ પેજ અનુવાદ સિવાયના બધા તમારા ચોપડામાં તમારે લખવાના છે, પ્રશ્નોના જવાબ પણ તેમાં આપીશ, એ પણ તમારે લખવાના છે, અને ત્યાર પછીનું જે સેકન્ડ પીડીએફ હશે એની અંદર તમારે જાતે લખવાનું છે, એસાઇનમેન્ટ છે એ આપવામાં આવશે, તો એ પણ તમારે તમારા અંગ્રેજીના ચોપડામાં જ લખવાનું છે।